ગુજરાતની કેટલીક દીકરીઓનું શિયાળ લૂંટાયું હોય, એમની આબરૂ લૂંટાઈ હોય, છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માંગતી નથી. તો રાજ્યના મુખ્યમંત્રીએ, રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે 6 જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે, તેનો કોગ્નિઝન્સ લઈને એ 6-6 પ્રકરણમાં ગુનો દાખલ કરીને 24 કલાકમાં ધરપકડ કરવી જોઈએ. હાલમાં ભારતીય જનતા પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરો પર ગંભીર ગુનામાં સંડોવણીના આરોપો લાગ્યા છે. ત્યારે થોડાક સમય પહેલા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે ડીબી પટેલ છાત્રાલય આવેલું છે. આ છાત્રાલયમાં અભ્યાસ કરી રહેલી એક છાત્રા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં બીજેપીના 2 કાર્યકરો મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા પર FIR નોંધાઈ છે. પણ હવે આટલું જ નહીં, અન્ય 6 દીકરીઓ પર દુષ્કર્મ થવાની વાત પણ બહાર આવી છે. આ ખુલાસો વડગામના MLA જિગ્નેશ મેવાણીએ કર્યો છે. તો આવો જાણીએ સમગ્ર સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટના જસદણ તાલુકાનું આટકોટ ગામ કે જ્યાંના ડીબી પટેલ છાત્રાલયમાં એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી. પોલીસે તો શરૂઆતમાં કોઈ જ ફરિયાદ ના નોંધી, પણ પછી વકીલ આનંદ યાજ્ઞિકે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને વોટ્સએપ પર નોટિસ મોકલી, જો આ બંને આરોપી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા પર ગુનો દાખલ નહીં કરવામાં આવે તો હું કોર્ટની પ્રક્રિયા શરૂ કરીશ. પછી જ આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં આ બંનેની વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો. આ બંને આરોપી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ હજુ સુધી આ બંને આરોપીઓની ધરપકડના કોઈ પણ સમાચાર સામે આવ્યા નથી. ત્યારે હવે વડગામ MLA જિગ્નેશ મેવાણીએ ઘટસ્ફોટ કર્યો છે કે આ દુષ્કર્મમાં પીડિત દીકરી અને તેના પરિવારે મારો પણ સંપર્ક કર્યો હતો. એમની એક જ માંગણી છે કે તમામ કસૂરવારોની ધરપકડ થાય. ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને ત્યાં સુધી કહ્યું છે કે હજી તો 6 જેટલી દીકરીઓ પર બળાત્કારની વિગતો તેમની પાસે પડી છે. તો હવે રાજ્યના CM અને ગૃહમંત્રીએ સામે ચાલીને જ પોતાના પક્ષના લોકોની સામે આ 6-6 લોકોના પ્રકરણમાં 24 કલાકમાં ગુનો દાખલ કરવી, આરોપીઓની ધરપકડ કરવી જોઈએ. સાથે જ જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે કે આવા અનેક પીડિતો આવનારી ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાશે, અમે તેમને પૂરેપૂરો સાથ સહકાર આપીશું. તો આ સાંભળો વડગામના MLA જિગ્નેશ મેવાણીએ સરકારને શું સવાલો કર્યા છે. જસદણમાં જે બળાત્કારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે. મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એ પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે. મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શિયાળ લૂંટાયું હોય, એમની આબરૂ લૂંટાઈ હોય, છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માંગતી નથી. આ દીકરી અને એના પરિવારજનોએ મારો પણ સંપર્ક કર્યો છે. આજે અહીંયા રાજકોટ મને મળવા આવવાના છે. એમની એક જ માંગણી છે કે એના તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય. મારી મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે 6 જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે. તો રાજ્યના મુખ્યમંત્રીએ, રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે 6 જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે, તેનો કોગ્નિઝન્સ લઈને એ 6-6 પ્રકરણમાં ગુનો દાખલ કરીને 24 કલાકમાં ધરપકડ કરવી જોઈએ. આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને શોભતું નથી. એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ 24-48 કલાકમાં આ તમામે તમામ બળાત્કારીઓની ધરપકડ કરવામાં આવે, નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે. અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ. દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોઈ શકે. હાલમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરો પર ગુનાખોરીમાં સંડોવણીના ગંભીર આરોપો લાગ્યા છે.
માટે જ હવે ગુજરાત બીજેપી માટે આ એક ચેલેન્જ છે કે કઈ રીતે પાર્ટી કાર્યકરો અને ઉદ્યોગદારોને શિસ્તમાં રાખો, નહીં તો હવે વિપક્ષ ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢવા જઈ રહ્યો છે, માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલીઓ હવે વધી શકે છે. આ વિડીયો અમારો લાઈક કરો અને શેર કરજો. નમસ્કાર.